નમસ્કાર મિત્રો યુદ્ધ લડો બસ લડો યુદ્ધથી શાને બચો છો જો તમે સાચા હો તો ઈશ્વર તમારી સાથે છે પ્રકૃતિના નિયમો તમારી સાથે છે સત્વ માટે કે સિદ્ધાંત માટે હંમેશા લડાઈ કરવી યુદ્ધ ખેલવું આવી લડાઈ એક ખેલ છે તેમાં વિશ્વ કાનૂન ચાલતો હોય છે તે કાનૂન પ્રમાણે જ પરિણામ આવશે અને તમે તે જોયું હશે કે તમે જ્યારે જ્યારે પણ ખોટી બાબતોનો વિરોધ કર્યો અને ખરાબી સામે લડ્યા હશો દાનત્વ અને દુર્જનતાએ તમને લલકાર્યો હોય અને તમે તે લડાઈ યુદ્ધથી ભાગ્યા ન હોવો તો તેનું પરિણામ હંમેશા તમારા પક્ષે આવ્યું હશે જ એણે તમને ફાયદો જ કરાવ્યો હશે બસ સહેજ હિંમત રાખવાની જરૂર છે દુર્જનતા કે અસુરી શક્તિ તે દેખાવે ભલે ભયાનક લાગે પરંતુ તેનું ભીતર ખોખલો અને ખાલી હોય છે આવા લોકો હોય દેખાવે બહુ જોરદાર હોય છે અધિકારી હોય એક સાત્વિક સારો માણસ હોય અધિકારી હોય આર એન બીનો સારો અધિકારી હોય જી બીનો સારો અધિકારી હોય કોઈ સારી પોસ્ટ ઉપર હોય ત્યારે ભણેલ માણસની ખાસિયત રહેલી છે ભણેલ માણસ કેવો હોય થોડોક સોબર હોય થોડોક ડિસિપ્લિનમાં રહેતો હોય અને આ લોકો હોય ને જે ડરાવવાળા ખરાબ લોકો ટપોરિયા લોકો આની પણ એક ખાસિયત હોય છે આની પાસે પણ એક વિજ્ઞાન હોય છે આની પાસે પણ એક કોઠા જ હોય છે ભણેલ માણસને સોબર માણસને મારે કેમ ડરાવું એનો એક પ્રકારનો એની પાસે દેખાવ હોય છે માનો કે આર એન બીના બિલ પાસ કરાવવા જતો હોય ત્યારે અહીંયા રિવોલ્વર ટિંગ જતો હોય આ શું છે દેખાવ છે ડરાવવાની એક સાયલેન્ટ ધમકીસ છે આવા માણસો ઘણી વખત એવા ટીલા ટપકા કરતા હોય છે કાળા કાળા અથવા તો એવા આમ ચક્રો પહેરતા હોય છે એવા કોઈ માળાઓ કે એવી કોઈ ટૂંકમાં ગુંડાઓનું એક પરિધાન ધારણ કરતા હોય છે અને સાત્વિક લોકો પાસે એવો કોઈ પરિધાન હોતો નથી એનું બળ હોય ને એ છુપું હોય અંદર હોય છે અને આ લોકોને એ ખબર હોય છે કે આવા સોબર માણસોને કેમ ધમકાવા એવી એની એન્ટ્રી હોય છે એવી એની વાતો હોય છે એવા એના ફોન હોય છે પણ સાત્વિક માણસ હોય ને બળુકો માણસ હોય અધિકારી પણ બળુકો હોય એને બધી આ ખબર હોય છે આવા લોકોની કે આ લોકો હું હું દેખાવ કરતા હોય છે એ દેખાવ કરતા હોય એની પાછળ શું હોય છે ખરેખર કાંઈ હોતું નથી ખોખલીના હોય છે અને આવા માણસો એવા લોકોને એવા સંકજા મારીએ કારણ કે સત્તા છે અધિકાર છે એ એક વાઇલ્ડ પાવર છે અને આવા અધિકારને જો આવા લોકો ભીડાય છે ને ત્યારે ખબર પાડી દે છે કે ખરેખર સત્તા હું છે અને તમે શું છો એટલે માણસે અધિકારીઓએ એક થોડીક હિંમત રાખવાની જરૂર છે દુર્જનતા કે અસુર શક્તિ તે દેખાવે ભયાનક લાગે પરંતુ તેનું ભીતર ખોખલું અને ખાલી હોય છે એકાદ વખત તમે જો હિંમત રાખીને એને કહી દેજો ગેટ આઉટ બાયણે બેસ પછી તમે જોજો કારણ કે આવા લોકો દરપોક માણસો હોય છે એની પાસે શીલ નથી હોતું ચરિત્ર વગરના માણસો પાસે કેવી રીતની હિંમત હોય કેવી રીતનું એની પાસે બળ હોય આનું બળ કેવું હોય છે કોઈ પોલિટિશિયન એના આકા હોય એના કોઈ ગોડફાધર હોય એના કારણેનું બળ હોય એનું પોતાનું બળ નથી હોતું અને સાત્વિક અધિકારી હોય ને તેનું બળ પોતાનું હોય છે એટલે ડરાવી શકે સાત્વિક લોકો આવા માણસને એક પોતાની હેસિયત બતાવી શકે છે જ્યારે દૈવી વૃત્તિનો ચહેરો ભલે સૌમ્ય લાગે પરંતુ તેની ભીતરતામાં ભયાનક બળ પડેલું છે જોરદાર બળ હોય છે આવા લોકોના આવા લોકોના સંકજામાં જ્યારે કોઈ ગુંડો આવે છે ને ત્યારે ખબર પડે છે કે જેના અંગરક્ષકો હોય ને એને મહેલ જેવા મકાનોમાં મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડતી હોય છે આવા લોકોને કાઠલો પકડીને જેલના હળિયા પાછળ મૂકી દે ને ત્યારે ખબર પડી જાય છે કે આ લોકો પાસે શું હતું એમ હા જતું કરવાની ભાવના સમાધાનનું વલણ અહમ શૂન્યતા શાંતિ પ્રિયતા વગેરે લક્ષણ હોવાના કારણે હંમેશા સાત્વિકતા એ લડવા કરતાં શાંતિ ચાહી છે આ લોકો પાસે ગુણ છે શાંતિ પ્રિયતાનો અહમ શૂન્યતા હોય એની પાસે એનું ઘણી ઘણું ઘરું અપમાન થઈ જાય ને ત્યાં સુધી એ લોકો હરકતમાં આવતા નથી આ એના ગુણ છે સારા એટલે ઘણી વખત એ લોકો શાંતિને ચાહે ચાહતા હોય છે અને એનું પરિણામ ઘણી વખત સારું આવતું પણ નથી હોતું શાંતિના ભોગે તેઓ ત્રિલોક્યનું રાજ મળતું હોય તો પણ તેઓ જીવનની શાંતિને જોખમમાં લઈ આવવા માટે તૈયાર થતા નથી સારા માણસો હોય ને એને અશાંતિ ન ગમતી હોય યુધિષ્ઠિરને પૂછ્યું ને પાંડવોએ કે આપણે રાજસુ યજ્ઞ કરવો છે ત્યારે રાજસુ યજ્ઞમાં કૃષ્ણ ભગવાન સાથે બધી ચર્ચા કરતાં ખબર પડે કે આમાં જરાસંઘને હરાવવો પડશે ભાઈ બધા રાજાઓને હરાવવાના છે તો જરાસંઘને હરાવવો પડે અને જરાસંઘ બળ્યો હતો ત્યારે યુધિષ્ઠિરે કીધું કે ભાઈ રહેવા દો નહીં આપણે રાજસુ યજ્ઞ કરવો એટલે આપણે શાંતિને જોખમમાં મૂકવી અને જો સ્વર્ગનું રાજ પણ મળતું હોય તો પણ શાંતિના જોખમે રિસ્ક નથી કરવું આવા યુદ્ધિષ્ઠિર જેવા સાત્વિક માણસો પણ શાંતિના જોખમે કશું જ કરતા નથી યુદ્ધ કરવાની ના પાડે છે એટલે સાત્વિક લોકો છે ને એની અંદર એક શાંતિ માટેની એક ચાહના હોય છે અને એના કારણે આ લોકો ઘણી વખત જતું કરતા હોય છે અને એ જતું કરતા હોય છે એનું પરિણામ જે તે ક્ષેત્રમાં જે તે ફિલ્ડની અંદર બહુ સારું આવતું નથી કારણ કે એમાં ગુંડા રાજ કે ગુંડાઓ પગપેસારો કરી જતા હોય છે અને અધિકારી જ્યારે શાંતિ ચાહે જતું કરે ને ત્યારે નાના કર્મચારીઓ હોય ને જોરદાર ડરી જાય છે અને અધિકારી જ્યારે હિંમત કરે ને ત્યારે નાના કર્મચારીઓ હોય ને જે ફાઇલો બાઇલો બનાવતા હોય સિગ્નેચર કરતા હોય અને એને કહેતા હોય કે ભાઈ સિગ્નેચર કરાવવા માટે આવું મારા અધિકારી નહીં આપું આવા લોકોમાં પણ સાત્વિક માણસ હોય ને ક્લેરિકલ વિભાગમાં એ લોકોની પાસે બળ આવી જાય જ્યારે એનો અધિકારી બળમાં હોય ત્યારે બસ આ જ સાત્વિકતાની મોટામાં મોટી કમજોરી છે નહીંતર તમે પોતે તમારા જીવનમાં એવું અનુભવ્યું જ હશે કે જ્યારે તમારી સામે કોઈ પ્રાણીએ લડવા આવ્યું હોય તમે પૂરા સાચા અને સાત્વિક હોવો તમારે લડવું જ ન હોય છતાં તમને સંજોગોએ તે લડાઈમાં ઠોક્યા હોય અને તેનું પરિણામ તમે વાંચી લેજો તમારી ઇમેજને તમારી લૌકિક છાપને તમારા ચરિત્રને અને તમારી કીર્તિને ફાયદો જ કર્યો છે સારા માણસો ખરાબ માણસો સાથે લડવાથી હંમેશા જ્યાં હોય ત્યાંથી બે કદમ આગળ ધપ્યા જ છે ખાલી હિંમત હોવી જોઈએ લડવાની લડીને સાત્વિક લોકોની લડાઈમાં હંમેશા ફાયદો જ હોય છે પરંતુ હકીકત એ છે કે સારા માણસો હંમેશા સહન કરી લેતા હોય છે માફ કરી દેતા હોય છે લડાઈ ઝઘડા કરવા કરતાં જતું કરીને સમાધાન કરી લેતા હોય છે એક રીતે આ જ કારણે અસુરો તગડા થાય છે અને સાત્વિકતા નમાલી અને નબળી સાબિત થાય છે મિત્રો એટલે કહું છું લડાઈ આવે તો લડો લડાઈમાં ભીમ અને અર્જુન બનો યુદ્ધિષ્ઠિર નહીં ઝંપલાવો ભા ભગવાન પર ભરોસો મૂકી દો અને આવેલી માથાકૂટને લલકારો યુદ્ધ કરો યુદ્ધથી ભાગો મત લડો સિદ્ધાંત જ ધર્મ છે સિદ્ધાંતની બાબત આવે ત્યારે યુદ્ધને પ્રશસ્ત કરો જરૂર જીતશો હંમેશા લડાઈનું અને મૂંઝવણનું જ મૂલ્ય કલ્યાણ અને ફાયદો હોય છે માટે યુદ્ધથી ભાગો નહીં યુદ્ધ લડો લડાઈ લડવી જોઈએ મિત્રો આ એટલા માટે હું કહું છું કે ખાસ કરીને અધિકારી ભાઈ અધિકારી ભાઈઓને સારા અધિકારીઓ હોય છે નોકરીએ લાગ્યા હોય ને ત્યારે કેટલાય સપનાઓ અને સમણાઓ લઈને આવ્યા હોય અને ભણતા હોય ત્યારે એમ નક્કી કર્યું કે હું એક વખત કલેક્ટર કે પ્રાંત કે કંઈ સારી જગ્યાએ જાઉં શિફ થાવ તો હું આવી રીતનો કામ કરીશ અને આવા માણસો જ્યારે સિસ્ટમમાં આવે છે ત્યારે મૂંઝાઈ જાય છે સિસ્ટમને જુએ છે મુંજાય છે એટલા માટે કે એની પાસે આધ્યાત્મિક બળ નથી એને ખબર નથી કે આ લોકો જે એની પાછળ પીડા છે કે આ લોકો પોલિટિશિયનો મોટા મોટા હોય કે કોઈ મોટા મોટા ગુંડા હોય કે મોટા મોટા કોન્ટ્રાક્ટરો હોય અત્યારે હું જોઉં છું ને મોટા ભાગની કોન્ટ્રાક્ટર કંપનીઓ છે કન્સ્ટ્રક્શન ચાલે છે સરકારી ટેન્ડરો ભરાતા હોય સરકારી કામ થતું હોય છે આ બધા બ્લેક લિસ્ટમાં મૂકવા જેવા છે મારા જેવો માણસ હોય તો આમાં એસી નેવું ટકા કંપનીઓ બ્લેક લિસ્ટમાં જાય શું કરેલી આવા લોકો આવા લોકો કદાચ ભાઠો મારે ને તો લડવું એ ભાઠો તમને ફાયદો કરી જશે શું ફાયદો કરશે એક તો સાત્વિક માણસ લડવાની હિંમત કરે ને એટલે કે આમ આદમી આમ માણસો છે ને આમ લોકો છે સામાન્ય લોકો એને ટેકો આપે છે બીજું કે રાજકીય નેતાઓ હોય ને એમાંય સારા માણસો હોય છે એનોય પણ તમને સહકાર મળી રહેશે અને કેટલાક તમારી નીચે કામ કરતા અધિકાર કર્મચારીઓ છે એમાં પણ સારા માણસો એ પણ તમારા પક્ષે આવી જશે એને હિંમત મળી જશે સાત્વિક લોકો મરી નથી ગયા ઘણા બધા છે પણ મોટું દુઃખ એ છે કે સાત્વિક લોકોનું સંગઠન નથી જુદું જુદું વેચાયેલું છે આપણે એકાદો પક્ષ હોય એટલે આ પક્ષ આવો એવું નથી બધા પક્ષની અંદર સારા માણસો છે બધી જગ્યાએ સારા માણસો છે બધી ઓફિસોમાં સારા માણસો છે પણ સાત્વિક માણસ થોડીક હિંમત કરતો નથી કારણ કે આવા લોકોથી ડરી જાય છે અને શાંતિને પોતાનો રોટલો સમજીએ શાંતિનો રોટલો ખાઈએ એટલે શાંતિનો રોટલો ક્યાંથી ખાવો જોઈએ આપણને આવડો મોટો પગાર મળતો હોય આપણો એક કર્તવ્ય હોય આપણી ફરજ હોય તો આપણે ગમે એવું કામ ચલાવવા દઈએ એ તો બહુ અશાંતિ છે એ જ આપણા ભવિષ્યને બહુ અશાંતિના ડખોડે ચડાવી દેશે આવી અશાંતિ આપણને ક્યાંથી મળે કુદરતમાંથી મળે છે ગુંડો આવીને બે લાફા મારી જશે ને તો ખાઈ લેવા હારા પરંતુ કુદરત જ્યારે બે લાફા મારી દા દેશે ને ત્યારે એ લાફા બહુ વહમાં લાગશે એટલે સાત્વિક માણસો છે સાત્વિક અધિકારીઓ છે એને થોડુંક આધ્યાત્મિક રહેવું જોઈએ ચારિત્રવાન બનવું જોઈએ બ્રહ્મચર્ય પાડવું જોઈએ સારું શાસ્ત્ર કે છે એવું તમે જોજો કબૂતર હોય ને કબૂતરને કોઈ પણ ડરાવી જાય આમ તાલી મારશો આમ થઈ જશે કાગડાને તમે જોજો કાગડાને તમે હંફાવી નહીં શકો કાગડાને તમે ડરાવી નહીં શકો કાગડો કાબો છે એની પાછળનું કારણ આપણે પ્રકૃતિની અંદર એક સુભાષિત જોવા મળે છે કે કાગડો ક્યારેય જાહેરમાં મૈથુન કરતો નથી જોવા નથી મળતો અને કબૂતર હંમેશા વ્યભિચારના ચિત્રમાં જ આપણને જોવા મળે છે તમે કબૂતરને જોવો ને કાગડાને જુઓ કાગડો બોલે ને ગમે એવો ખરાબ રહ્યો કાળો રહ્યો એની કસકસ બોલી રહી પણ કાગડાનો કંઈક ગુણ છે અને એ ગુણનું પરિણામ જુઓ દાદુ છે કાગડો આવી રીતનું અધિકારીઓએ દાદાગીરી કરવાની નથી પણ અધિકારીએ પોતાની ફરજ છે પોતાનું કર્તવ્ય છે એ આત્મબળથી હિંમતથી નિર્ભયતાથી નિડર રહીને લેવું જોઈએ અને કંઈ વાળવાકો ન કરી શકે સારા રસ્તા હોય હોય એટલે બીવાની કોઈ કારણ જ નથી ભાઈ ખરાબ રસ્તે ડરવા જેવું છે ખોટા માણસોથી ડરીએ છીએ ને એ ખરાબ રસ્તો છે ગુંડાઓથી ડરીએ ખરાબ રસ્તો છે આવા લોકો કંઈ આવા લોકો માટે વ્યૂહ કરી કાઢાય કદાચ એમાં ધર્મ પાડવો પડે કદાચ જટિલ નીતિ કુટિલ નીતિ મુત્સદીગીરી વાપરવી પડે ડાયું થવું પડે ડમરું થવું પડે પરંતુ ઘા મારવાનો આવે ત્યારે આવા લોકોને એવો ઘા મારવો કે એની કમર તૂટી જાય અને એ માણસ કોઈ દિવસ ક્યાંય કોઈને સરકારી કામગીરીમાં ક્યાંય કોઈને નડવા ન આવે અસ્તુ જય હિન્દ જય ભારત